નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે બેંકેબલ યોજના જે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. મિત્રો, આ બેંકેબલ યોજના અંતર્ગત આપણે 10,000 રૂપિયાની સહાય જે છે તે મળવાની છે, સાથે જે પણ નવા અલગ અલગ ફેરફાર છે તેની પણ સાથે વાત કરવાના છે. તો મિત્રો, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. સૌપ્રથમ તો આ યોજના જે છે તેનું નામ છે બેંકેબલ યોજના માટેની લોન જે છે. આ યોજના અંતર્ગત તમને 10,000 રૂપિયા સુધીની સહાય અથવા તો સબસિડી જે છે તે કહેવામાં આવે છે તમને મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો જો ગ્રામ્ય વિસ્તારમાં હો તો તમારી આવક મર્યાદા છે 1,20,000, અને શહેરી વિસ્તારમાં હો તો તમારી આવક મર્યાદા છે 1,50,000 હશે તો જ તમને આ યોજના છે તેનો લાભ મળવાપાત્ર છે. આગળ મિત્રો જોઈએ તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જોવાની છે. તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, ત્યારબાદ જોઈએ તો આર્થિક રીતે પછાત વર્ગ હોય અને લઘુમતી જાતિના ઈસમોને કુટીર ઉદ્યોગ અથવા તો નાનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય પૂરી પાડીને આર્થિક રીતે પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો છે. આગળ મિત્રો જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઈસમોને કુટીર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર પછી ધંધો શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો અથવા નાણાકીય એજન્સી ધિરાણ આપે તો તેની સામે એકમ દીઠ કુલ કિંમતના એટલે કે ટોટલ જે યુનિટ કોસ્ટ છે તેના જે છે 33.1 અથવા જે છે ત્રીજા ભાગના અથવા તો વધુમાં વધુ 10,000 રૂપિયાની મર્યાદામાં સબસિડી અથવા તો સહાય જે છે મળવાપાત્ર થશે. આગળ મિત્રો આપણે જોઈએ તો આર્થિક રીતે પછાત વર્ગ હોય, લઘુમતી જાતિના ઈસમોને કુટીર ઉદ્યોગ અથવા તો નાના પાયાના રોજગાર ધંધો શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો હોય અથવા તો નાણાકીય એજન્સીઓ અને ધિરાણ આપે તો તેની સામે એકમ દીઠ કુલ કિંમતના જે છે એટલે કે ટોટલ જે યુનિટ કોસ્ટ છે તેના ત્રીજો ભાગ ઓકે અથવા 33.1/3 ભાગ અથવા તો વધુમાં વધુ ₹3,000 મર્યાદામાં સબસિડી અથવા તો સહાય છે આપવામાં આવે છે. આગળ મિત્રો જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો એક તો જોઈએ તો રેશન કાર્ડ, ત્યારબાદ જોઈએ તો જાતિનું અથવા તો શાળાનું જે પ્રમાણપત્ર છે તે, ત્યારબાદ જોઈએ તો આવકનું પ્રમાણપત્ર છે. આગળ આપ જોઈએ તો કોટેશન છે, બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક અને અરજદારનો જે પણ છે તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે. મિત્રો, આનું ફોર્મ ભરવા માટે તમને જે લિંક છે kalpesanawabblogspot.com જે છે તેના પરથી પણ મળી જશે, અથવા તો esamajkalyan.gujarat.gov.in જે છે તેના પરથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, ગુજરાતની જે પણ અલગ અલગ યોજનાઓ આવતી હોય છે તેને માટે આપની જે ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઓલ યોજના તેમાં જોડાઈ જશો. જ્યારે પણ કાંઈ પણ નવી યોજના આવશે તમને આના થકી માહિતી મળતી રહેશે. ઓકે મિત્રો, આવા જ વધારે વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી દેશો. ત્યારબાદ જોઈએ તો અમારી ચેનલ પરથી ગુજરાત સરકારની તમામ યોજના વિશે માહિતી મળતી રહેશે. અલગ અલગ એક્ઝામ મટીરિયલ, વિદ્યાર્થીઓ માટે યોજના અને રાશનને લગતી જે પણ યોજનાઓ છે તેના વિશેની માહિતી મળતી રહેશે. ઓકે મિત્રો, તો આપનો ખૂબ આભાર. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે.